નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? નીલકંઠ વિદ્યાલય મોરબી, ધોરણ 9 સામાન્ય વિજ્ઞાન, પ્રકરણ 8, ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. એ આ પાઠની આજે શરૂઆત કરવાની છે, એ ભાગ નંબર 1. હવે તેના પહેલા અત્યાર સુધી જે ચેપ્ટરનો આપણે અભ્યાસ કરેલો છે, 4, 5, 13 અને 16, તેના સ્વાધ્યાયના એમસીક્યુ પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે, તે લખવાના છે. માત્ર સ્વાધ્યાયની અંદર આપેલા એમસીક્યુ કેવી રીતે લખવાના છે તે તમને સમજાવું. પાઠ નંબર છેલ્લે આપણે 16 પાઠ, ક્રમ નંબર 16, પ્રકરણ નંબર 16 તે પૂર્ણ કરેલું. ત્યાર પછી થી પેજ થી જ શરૂઆત કરવાની લખવાની. માત્ર સ્વાધ્યાયના આપેલા છે પ્રકરણ નંબર 4, તો તેની અંદર સ્વાધ્યાયની અંદર આપેલા જે એમસીક્યુ છે તે લખવાનું, તે પરનું જે વાક્ય લખી અને પછી ડાયરેક્ટ તેનો જવાબ લખવાનો છે. એટલે એ બી સી ડી કઈ લખવાની જરૂર નથી. એવી રીતે પ્રકરણ 4, 5, 13 અને 16, ટોટલ જે 4 પ્રકરણ છે તેને એમસીક્યુ લખવાના છે. હવે આપણે જે ટોટલ પ્રકરણોનો અભ્યાસ કરેલો છે, જેની અંદર આપણે મુખ્ય જે 3 ભાગોની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે સમાજને, તો પ્રકરણ નંબર 1 થી 7 છે તે ઇતિહાસ છે, પ્રકરણ 8 થી 12 છે તે નાગરિક શાસ્ત્ર છે, અને પ્રકરણ 13 થી 20 છે તે ભૂગોળ છે. છેલ્લે આપણે પ્રકરણ નંબર 16 એટલે કે ભૂગોળ તેનો અભ્યાસ કરેલો હતો. હવે નાગરિક શાસ્ત્ર છે તેની શરૂઆત જ કરવાની છે, તો તેમાં પ્રકરણ નંબર 8 તેનાથી આપણે શરૂઆત કરીશું, જે નાગરિક શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. હવે જેની અંદર સૌ પ્રથમ પહેલી જે શરૂઆત કરીએ, તો ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. તો આપણો જે મહત્વનો જે પોઈન્ટ છે તે એટલે છે બંધારણ. તો ખરેખર બંધારણ એટલે શું, બંધારણનો અર્થ તે આપણે વિગતે જોતા જઈએ. બહુ મહત્વનો પ્રશ્ન છે, એટલે એક કે બે ગુણની અંદર માત્ર વ્યાખ્યા પણ પૂછાય. જો તમને બંધારણ જ મગજમાં નહીં બેસે તો પછીના જે પોઈન્ટ છે તે આવડશે, એટલે ધ્યાનથી સમજજો. આમાં શરૂઆત જ આપણે કરીએ બંધારણનો અર્થ, તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ દેશ હોય તો તેને શાસન ચલાવવા માટે શું છે, મહત્વની વાત છે નિયમો, તે જોઈએ છે. સામાન્ય ઉદાહરણ દ્વારા પણ આપણે સમજીએ છીએ કે ક્રિકેટની ટીમ 11 ખેલાડીઓ મુખ્ય છે, જો તેના જ વચ્ચે કોઈ સંકલન નથી, કોઈ નિયમન નથી, તો એ છે એ ટીમ સક્સેસ જતી નથી. એ ટીમ છે તે ક્યારેક એવું પણ બને છે ઓછા રનની અંદર હોલ આઉટ થઈ જાય, સારા રન પણ નથી કરી શકતી, કહેવાનો મતલબ ક્યારેક હારી પણ જાય. શા માટે હારે છે, તો તેના વચ્ચે એવું પણ છે કે વ્યવસ્થિત યોગ્ય સંકલન હોવું છે તે જરૂરી છે. એટલે અહીંયા જે આપણે વાત કરીએ એવું તો એક નહીં, ઘણું બધું ચાલે. નિયમોની વાત કરીએ તો આ જે છે દેશની અંદર, રાજ્યની અંદર, પ્રદેશની અંદર, શહેરોની અંદર, જ્યાં જ્યાં કંઈ કંઈ કરવું પડે છે ત્યાં શું છે, વ્યવસ્થિત નિયમન. અત્યારે આપણે જોઈએ છે મોટો વાયરસ ચાલી રહ્યો છે, તો તેની અંદર પણ શું છે, વ્યવસ્થિત નિયમ છે. આપણને અસર ન કરે તેટલા માટે આપણે પૂરેપૂરો જે નિયમ છે તેનું ફોલો કરવું પડે. આ તો વાત છે દેશના બંધારણની અંદર, જે જે પ્રકારના જે નિયમો ઘડાય છે તો તેનું વ્યવસ્થિત નિયમો ઘડાય છે, પણ સાથે સાથે પાલન કરવું પણ જરૂરી છે. એટલે શાસન ચલાવવા માટે જે જે નિયમો છે તેનું વ્યવસ્થિત સંગ્રહ થાય અને પછી લોકો છે તેનું પાલન કરે છે. એ આપણે માત્ર કુટુંબ પ્રથાની પણ વાત કરીએ, જો કુટુંબ વ્યવસ્થિત ચલાવવું હોય તો તેમાં પણ શું છે, નિયમ છે, તો એ નિયમને ફોલો કરવું પડે. જોઈન્ટ ફેમિલીની અંદર રહેતા વ્યક્તિઓ છે, આજે સમાજની અંદર ખરેખર તે ઉદાહરણ સ્વરૂપ છે, કે તેને ખરેખર નમસ્કાર કરવાની વાત છે કે એક કુટુંબની અંદર 15, 20, 25, 30 માણસો સાથે રહે છે, એક જ રસોડે જમે છે. તો ખરેખર તે આજના સમયની અંદર બહુ સારી વાત છે, પણ કહેવાનો મતલબ છે એમાં પણ નિયમ હોય છે. ભાઈ બધાના ભાગે અમુક જે છે શું છે, જવાબદારી છે બધી વહેંચી દીધી હોય તો શું છે, તેનું કુટુંબનું શાસન
વ્યવસ્થિત ચાલી શકે. અહીંયા વાત છે દેશનું શાસન ચલાવવું, એટલા માટે શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને આપણે દેશનું બંધારણ તરીકે ઓળખીએ છીએ, અથવા આપણે તેને સંવિધાન જે લેખિત સ્વરૂપનું છે. ત્યાર પછી તેનું શું મહત્વ છે તે જોઈએ. બંધારણનો અર્થ જોયા પછી બંધારણનું શું મહત્વ છે તેની ચર્ચા કરી. તો તેની અંદર બંધારણ એ દેશનો પાયાનો દસ્તાવેજ છે. સમજજો, છેલ્લી લીટીની અંદર જે આપેલું છે કે બંધારણ એ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવાય છે. તો એના માટે એ સમજાવી શકાય છે કે બંધારણની જોગવાઈના આધારે જ દેશના જે કાયદાઓ છે તે ઘડવામાં આવે છે. બંધારણની અલગ અલગ પ્રકારની જે જોગવાઈઓ હોય એની અંદર આપેલા અલગ અલગ નિયમો છે તે કેવી રીતે સંગ્રહ થયો છે લેખિત સ્વરૂપની અંદર છે, આ ભૂલાવ ન જોઈએ. લખાયેલું છે જ્યાં જ્યાં ક્યાં જ્યાં તકલીફો પડે છે ત્યાં જે મહત્વના જે લોકો છે જેને ન્યાય આપવાનો છે તેવા લોકો છેલ્લે બંધારણનો જ આશરો લે છે. ત્યાર પછી દેશના કાયદાઓ બંધારણને કેવા હોવા જોઈએ, સુસંગત એટલે સારા હોવા જોઈએ, અને બંધારણ જોગવાઈને આધીન જ હોવા જોઈએ. બંધારણની અંદર જે લખાયેલું છે, આમુખની અંદર જે કહેવાયેલું છે, સંવિધાનની અંદર જે કહેવાયેલું છે તે જ પ્રમાણે દેશનું શાસન ચલાવવામાં આવે છે. અને બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. જે જે બધા કાયદા કરાય છે તેના ઉપર છે તે એટલે બંધારણ છે. દેશમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, આકાંક્ષાઓ, ઈચ્છાઓ, લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. સમજીએ બંધારણની અંદર શું છે. બંધારણની અંદર પણ ફેરફાર કરવામાં આવે છે સમયે સમયે. લોકોની કેવી કેવી જરૂરિયાતો છે, તો આજે જરૂરિયાતની વાત કરીએ તો લોકોની જરૂરિયાત કેવી છે, અમર્યાદિત છે. જરૂરિયાતોનો ક્યારેય અંત આવતો જ નથી. અને ખરેખર લોકોની જરૂરિયાત છે એટલા જ માટે લોકો કંઈક વર્ક કામ કરે છે. સામાન્ય ઉદાહરણ દ્વારા તેને સમજીએ કે બાળક છે નાનું, તેને સાયકલ ચલાવતા આવડે છે, એટલે ધીરે ધીરે કોઈની સાયકલ શીખી ગયો હોય તો શું થશે. એને એવું છે ધીરે ધીરે મોટો થશે તો પછી એમ થાય કે મારી પોતાની સાયકલ ઉતરશે. એની ત્યારે જરૂરિયાત શું હતી, સાયકલ. ધીરે ધીરે મોટો થાય બાઇક ચલાવતા શીખે, બાઇક લે, એની જરૂરિયાત બાઇકે પહોંચે, પછી સારી ગાડી ફોર વ્હીલર, પછી એનાથી સારી ગાડી જોઈ ને છેલ્લે પ્લેન સુધી. એ કહેવાનો મતલબ સાયકલથી ચાલુ કરી અને પ્લેન સુધી પણ તેની જરૂરિયાતો અટકતી નથી. એટલે કહી શકાય કે લોકોની જરૂરિયાતો અમર્યાદિત છે. તો લોકોની જરૂરિયાત અમર્યાદિત છે તેની અંદર ફેરફાર થાય તો જે બંધારણ છે તેની અંદર પણ ફેરફાર થાય છે. ત્યાર પછી લોકોની અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ તેનો પણ પડતો, એટલે કહી શકાય કે બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. ત્યાર પછીનો આપણો જે પોઈન્ટ છે તે એટલે બંધારણની ઘડતરની પ્રક્રિયા. બંધારણની ઘડતરની પ્રક્રિયા, તો આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25 માર્ચ 1946, યાદ રાખજો આઝાદી પહેલા, એટલે ભારત દેશ 1947ની આઝાદ થયો ત્યાર પહેલા જે 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કામ સોંપવામાં આવ્યું. સમજીએ 25 માર્ચ 1946ની અંદર અંગ્રેજ દ્વારા 3 સભ્યો છે તેનું કેબિનેટ મિશન, આખો 3 સભ્યનું નિમવામાં આવ્યા છે, જેની અંદર તે શું કામ કરે છે, તો કે ભારતને આઝાદી મળે, કેવી રીતે આઝાદી મળે તેનો ઉકેલ શોધવાનું કામ છે એ આ 3 સભ્યો કરે છે. ત્યાર પછી તેમણે બંધારણના ઘડતર અંગેનું એક માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરે છે.
तो ये बंधारण सभा ની અંદર કુલ કેટલા સભ્યો 389 ટોટલ તેની અંદર સભ્યો હતા એટલે તે બધા સભ્યો છે તે જુદી જુદી કોમ ધર્મ જાતિ લિંગ ભૌગોલિક પરિસ્થિતિ પ્રદેશોની વ્યક્તિઓ રાજકીય પક્ષોના પ્રતિનિધિ તેમજ વિવિધ ક્ષેત્રોના તજજ્ઞનો સમાવેશ થાય છે સમજ્યો ફરીથી ભારતનું જે બંધારણ ઘડવામાં આવે છે સૌ પ્રથમ જે પહેલી શરૂઆત કરવામાં આવે છે તો તેની અંદર 389 સભ્યો હતા એ સભ્યો કેવા હતા ને કોણ કોણ હતા કોણ કોણ હતા તેની ચર્ચા પછી કરીએ પણ એ સભ્યો કેવા હતા તો કે અલગ અલગ ધર્મના જાતિના જ્ઞાતિના લિંગના લિંગની અંદર સ્ત્રી પણ હોઈ શકે પુરુષ પણ હોઈ શકે કોઈ પ્રદેશ કોઈ રાજકીય પ્રતિનિધિનો કોઈ જવાબદાર વ્યક્તિ હોઈ શકે ત્યાર પછી કોઈ એવા વિવિધ તજજ્ઞો બુદ્ધિશાળીઓ છે તે પણ હોઈ શકે છે હવે તેની અંદર કેવા કેવા સભ્યો હતા બહુ મહત્વનો પ્રશ્ન છે માત્ર એટલું પણ પૂછી શકે છે ભારતના બંધારણના જે ઘડવૈયા હોય તેના નામમાં એટલે બંધારણ ઘડવામાં કેવા કેવા વ્યક્તિઓ છે તેનો ફાળો છે તો તેની અંદર જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના અબુલ કલામ આઝાદ શ્યામ પ્રસાદ મુખર્જી એચ પી મોદી એચ વી કામત ફ્રેન્ક એન્થની કનૈયાલાલ મુનશી કૃષ્ણસ્વામી આયંગર બલદેવસિંહ પછી મહિલા પ્રતિનિધિઓની અંદર બે એ ખાસ યાદ રાખજો જેની અંદર સરોજિની નાયડુ અને વિજયા લક્ષ્મી પંડિત એટલે આવા ટોટલ જે વ્યક્તિઓ છે તેનો સમાવેશ ભારતના બંધારણ ઘડવામાં થાય છે પછી તેના માટે તેના જે પ્રતિનિધિ નક્કી કરેલા છે તો તેની અંદર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના અધ્યક્ષ હતા એ પણ બંને એમસીક્યુ છે ખાસ યાદ રાખજો બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ખરડા સમિતિના અધ્યક્ષ હતા તે એટલે ડોક્ટર ભીમરાવ આંબેડકર જેને ભારતને કયા પ્રકારનું બંધારણ જોઈએ અને કયા પ્રકારનું જે મુશ્કેલીઓ છે તેને કેવી રીતે ઉકેલી શકાય કહેવાનો મતલબ સૌપ્રથમ આપણે જે બંધારણની વ્યાખ્યા તેનો અર્થ જોયો જેની અંદર તે જ મહત્વનું હતું કે કોઈ શાસન ચલાવવા માટે જે વ્યવસ્થિત નિયમો છે એ કેવી રીતે બનાવવા તો 389 જે સભ્યો મળી ભારતનું વ્યવસ્થિત બંધારણ ઘડવામાં આવે છે ત્યાર પછી નો જે પેરેગ્રાફ છે બંધારણ ઘડતરની પ્રક્રિયા તેમ આપણે આગળ જોશું કે જેની અંદર છેલ્લે આપણે જે જોયું કે બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ અને સામાન્ય અધ્યક્ષની વાત કરેલી જેની ત્યાર પછી બંધારણ સભાએ તેમની કામગીરીની શરૂઆત ક્યારે કરી મહત્વની વાત કામગીરીની શરૂઆત 9 ડિસેમ્બર 1946 થી તેને શરૂ કરી અને જેની અંદર કેટલા સમય સુધી એટલે કેટલા સમયની અંદર તેને પૂર્ણ કરવામાં આવે બહુ મહત્વનો પ્રશ્ન છે પણ યાદ રાખજો 2 વર્ષ 11 મહિના 11 માસ અને 18 દિવસ સુધી તેની કામગીરી ચાલી અને ટોટલ 166 બેઠકોની અંદર તેને પૂર્ણ કરવામાં આવેલી હતી હવે જે તેની અંદર આ પ્રક્રિયાની અંદર જે દુનિયાના જુદા જુદા દેશોનું જે બંધારણ છે તેના મહત્વના લક્ષણનો અભ્યાસ કરેલો અને તેની ચર્ચા વિચારણા કરી અને બંધારણને આખરી સ્વરૂપ આપેલું ખાસ સમજીએ કે બંધારણ જે સભ્યો છે તેને સીધું જ આડેધડ બંધારણની કામગીરી કરેલી નથી આટલા સમય સુધી કામગીરી 166 બેઠકો તેના ઉપર કરવામાં આવેલી અને 2 વર્ષ 11 મહિના 18 દિવસ સુધી તે લોકોએ ચર્ચા વિચારણા કરી ભલે અમુક સમય માટે એવું પણ થાય કે સ્ટોપ કરી દીધી હોય પણ ફરી પાછી એક બેઠક મળે એટલે ટોટલ 166 બેઠકો થઈ તો તેની અંદર જે જે એવો સ્વતંત્ર દેશ હતો તેવા દેશોના બંધારણનો અભ્યાસ કરી ચર્ચા વિચારણા કરી તેની એ કોઈ પણ એક દેશ છે તે દેશની અંદર કોઈ મહત્વનો વીક પોઈન્ટ હોય તો તેને દૂર કરી અને નવું બંધારણ ભારતનું ઘડવામાં આવેલું હતું જેની અંદર તેને છેલ્લે આખરી સ્વરૂપ આ રીતે આપવામાં આવેલું ત્યાર પછી બંધારણની અંદર ટોટલ જ્યારે બંધારણ ઘડાયું ત્યારે 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો હતા
પછી તેમાં સુધારો વધારો કરીને 461 અણુ છે અને 12 છે તે પરિશિષ્ટો, એટલે સુધારો વધારા થતા જ રહેલા છે. સમયાંતરે જેમ આપણે આગળ અભ્યાસ કરેલો તેમ લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ તેને ધ્યાનમાં રાખીને ભારતનું બંધારણ ઘડાયું, તો લોકોની જરૂરિયાતોની અંદર ફેરફાર થાય, નિયમોની અંદર જે ફેરફાર થાય છે તો તેને ધ્યાનમાં રાખી અને બંધારણની અંદર પણ એ પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે. એટલે ફરીથી ટોટલ છે 395 હતા અને ત્યારે વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે 461 અનુચ્છેદો થયા છે, એટલે તેના કેટલા વિભાગો છે તે પાડવામાં આવેલા હતા. અને છેલ્લે જે કાયદા, જે બંધારણ પસાર કરેલું તે 26 નવેમ્બર 1949 બંધારણ છે તે પસાર કરવામાં આવેલું હતું. પસાર થયેલું એટલે જે જે બધા જે સભ્યો છે તે સભ્ય તેનું છેલ્લે એમ કહી શકાય કે આખરી ઓપ, આખરી સ્વરૂપ છે તે આપવામાં આવે છે. અને 26 જાન્યુઆરી 1950 ની અંદર ભારતનું બંધારણ અમલમાં આવેલું છે. ખાસ યાદ રાખજો, સમજજો, ત્રણ મુખ્ય જે મહત્વની વાતો જેની અંદર તેની સૌપ્રથમ દિલ્હી કામગીરી 9 ડિસેમ્બર 1946 થઈ, ત્યાર પછી 26 નવેમ્બર 1949 બંધારણ પસાર થયું અને 26 જાન્યુઆરી 1950 અંદર બંધારણ છે તે અમલમાં આવ્યું. એટલે જ આજે આપણે 26 જાન્યુઆરી વર્ષની અંદર બે દિવસો છે જેની આપણે ઉજવણી કરીએ છીએ. આખા ભારતની અંદર જોરશોર તેની ઉજવણી કરવામાં આવે. 15 ઓગસ્ટ ને 26 જાન્યુઆરી. 15 ઓગસ્ટ શા માટે, 26 જાન્યુઆરી શા માટે, માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ. ધોરણ 6 થી તમે તે ભણીને જ આવો છો, વારંવાર સમાજની અંદર સમાજ તમને ભણો છો, એટલે આટલી મહત્વની વાત ખ્યાલ હોવો જ જોઈએ કે વર્ષની અંદર આપણે બે દિવસ શા માટે ઉજવીએ. એમાં 15 ઓગસ્ટ એ દેશ આઝાદ થયો છે, સ્વતંત્રતા દિવસની આપણે ઉજવણી કરીએ છીએ, અને 26 જાન્યુઆરીએ આપણો દેશનું બંધારણ ઘડવામાં આવ્યું. 26 જાન્યુઆરી 1950 એટલે આપણે તે દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ, જેની અંદર આપણા મહત્વના જે રાષ્ટ્રીય ચિહ્નો, રાષ્ટ્રીય આપણે સૂત્ર નક્કી કરેલા રાષ્ટ્રીય ચિહ્નની જો વાત કરીએ તો તેની અંદર છે 4 સિંહની મુખાકૃતિ, તમે તે જોયેલો જ હશે, આપણને દેખાય છે 3, પણ એક પીઠ પાછળ છે. હવે જેને આપણે વચ્ચેના ભાગની અંદર અશોક ચક્ર છે તે રાખવામાં આવેલ, જેની અંદર 24 આડાવાળું અશોક ચક્ર છે તે પણ રાખેલો છે. ત્યાર પછી રાષ્ટ્રીય સૂત્ર તરીકે આપણે સત્યમેવ જયતે, આપણું રાષ્ટ્રીય સૂત્ર છે. ફરીથી 4 સિંહની જે મુખાકૃતિ છે તેને આપણે રાષ્ટ્રીય ચિહ્ન તરીકે ઓળખીએ છીએ. સત્યમેવ જયતે છે તે રાષ્ટ્રીય સૂત્ર તરીકે ઓળખીએ. પછી તેની જે ખરેખર બંને બાજુ અશોક ચક્ર છે તેની બંને બાજુ પણ એક જે પ્રાણીઓ છે તેને પણ રાખવામાં આવેલા છે. એક બાજુ ઘોડો છે અને એક બાજુ વૃષભ છે, એ પણ ખ્યાલ હોવો જોઈએ. શા માટે 24 આરા શા માટે, આ ઘણા બધા ક્વેશ્ચનો છે, પણ તો ફટાફટ તેનું સોલ્યુશન જોતું હોય તો પણ મળી જાય કે 24 આરા એટલા માટે રાખવામાં આવેલા છે, એક દિવસની 24 કલાક થાય. તો હું 24 કલાક સતત ને સતત દેશ માટે વાપરીશ, એટલે 24 કલાકો છે એમાંથી 24 એ 24 ન વાપરી શકે, પણ જેને આપણે કહીએ ધર્મ માટે અમુક કલાકો છે તે વાપરી શકાય. ત્યાર પછી એક બાજુ છે તે બળદ છે, વૃષભ બળદ. તો શા માટે બળદ? તો તે સમયની અંદર ખેતીના પ્રતીક તરીકે બળદ હતું. અને ઘોડો, તો ઘોડો એટલે ગતિનું પ્રતીક છે. પ્રાચીન સમયની અંદર જો યુદ્ધો લડાયા હતા, યુદ્ધો જીતેલા હતા, તો તેને ઘોડા ઉપર બેસી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ જવા માટે પણ ઘોડો છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યાર પછી આપણા બંધારણની અંદર લોકોના મૂળભૂત હક, ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, કાર્યો, તેનું વહીવટી કામ, કેટલીક સૂચના, ન્યાયતંત્ર, આ બધા પ્રકારની જે વ્યવસ્થા છે એ મહત્વની બાબતોનો પણ ચર્ચાઓ અને અભ્યાસ કરવામાં આવેલો છે. જેની અંદર સરકારના અંગોની જો વાત કરીએ તો તેની અંદર મહત્વના જે અંગો છે તેનો પણ તેમાં અભ્યાસ કરેલો છે. કાયદો ઘડે, કાયદાનો અમલ કરે, ને જેને આપણે એમ કહીએ કે પહેલા સૌ પ્રથમ સરકારના અંગોની વાત, પછીના આપણે જે ચેપ્ટર છે તેની અંદર પણ તે કરીશું જ. ત્યાર પછી એટલે કહી શકાય છે
બધી બાબતોનો અભ્યાસ કર્યા પછી કહી શકાય છે કે ભારતનું બંધારણ વિશ્વમાં મોટું વિસ્તૃત વિશદ અને લેખિત દસ્તાવેજ લખાયેલું છે. વિસ્તૃત જ છે, વિસ્તૃતના વિશદની અંદર પણ તે જ આપણે તેનો અભ્યાસ કરીએ. મોટામાં મોટું ખરેખર જો બંધારણ હોય તો તે ભારતનું બંધારણ છે અને તે લેખિત સ્વરૂપની અંદર ગણવામાં આવે છે. ત્યાં સુધી જે આપણે અભ્યાસ કરેલો તેમાંથી નીકળતો જે પ્રશ્ન છે તમારે હકીકતની અંદર લખવાનો છે. બંધારણનો અર્થ આપી બંધારણ ઘટકની પ્રક્રિયા સમજાવો. નવનીતમાં તે આપેલો છે એટલે વ્યવસ્થિત સારા અક્ષરે તે લખવાનું છે.